નમસ્કાર બાળ મિત્રો મારી એજ્યુકેશન અભિયાન ચેનલમાં આપનું સ્વાગત છે આજે પ્રજ્ઞા અભિગમમાં ધોરણ બે વિષય ગણિત એકમ ત્રેવીસ મારો મજાનો દિવસમાં ભાગ બે જોઈશું તો ચાલો જોઈએ અહીંયા જુઓ કે ખૂટતા માસના નામ લખો કે અહીંયા અંગ્રેજી માસના નામ આપેલ છે આપણે જ્યાં જે માસનું નામ ખૂટતું છે ત્યાં લખીશું કે જાન્યુઆરી ફેબ્રુઆરી ફેબ્રુઆરી પછી કયો માસ આવે તો માર્ચ તો અહીંયા માર્ચ લખીશું એપ્રિલ પછી મે આવે તો મે લખીશું જૂન જૂન પછી જુલાઈ આવે તો અહીંયા જુલાઈ લખીશું ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોમ્બર પછી નવેમ્બર આવે તો અહીંયા નવેમ્બર લખીશું ને ડિસેમ્બર ત્યારબાદ કેલેન્ડરની મદદથી વિગત ભરો કે અહીંયા કેલેન્ડરની મદદ વડે આપણે ખાલી જગ્યાઓ પૂરવાની છે અહીંયા જુઓ કે વર્ષનો પ્રથમ માસ કયો છે અહીંયા મહિનાના ઉપર આપેલા છે તો પ્રથમ માસ કયો છે જાન્યુઆરી તો અહીંયા જાન્યુઆરી લખીશું માર્ચ પછી કયો માસ આવે તો માર્ચ પછી કયો આવે માર્ચ પછી એપ્રિલ આવે તો અહીંયા એપ્રિલ લખીશું ઓગસ્ટ પહેલાં કયો માસ આવે તો ઓગસ્ટ પહેલાં જુલાઈ આવે તો અહીં જુલાઈ લખીશું વર્ષનો છેલ્લો માસ કયો છે તો વર્ષનો છેલ્લો માસ ડિસેમ્બર તો ડિસેમ્બર લખીશું ત્યારબાદ અહીં લખો અંગ્રેજી માસના નામ અહીં અંગ્રેજી માસના નામ લખીશું કે જાન્યુઆરી તો જાન્યુઆરી ફેબ્રુઆરી તો ફેબ્રુઆરી માર્ચ તો માર્ચ એપ્રિલ તો એપ્રિલ મે તો મે જૂન તો જૂન જુલાઈ તો જુલાઈ ઓગસ્ટ તો ઓગસ્ટ સપ્ટેમ્બર સપ્ટેમ્બર ઓક્ટોબર તો ઓક્ટોબર નવેમ્બર તો નવેમ્બર ડિસેમ્બર તો ડિસેમ્બર ત્યાર પછી ગુજરાતી માસના નામ છે કે કારતક તો કાર્તક માગસર તો માગસર પોષ તો પોષ મહા મહા ફાગણ ફાગણ ચૈત્ર તો ચૈત્ર વૈશાખ તો અહીં વૈસાખ જેઠ તો જેઠ અષાઢ અષાઢ શ્રાવણ તો અહીં શ્રાવણ લખીશું ભાદરો તો ભાદરો અને આસો તો આસો અહીં ગુજરાતી મહિનાની શરૂઆત કાર્તક મહિનાથી કરીશું એટલે કાર્તક મહિનો પહેલો બીજો માગસર પછી ફાગણ ચૈત્ર વૈશાખ અષાઢ શ્રાવણ જે છે છેલ્લો મહિનો છે ત્યાર પછી અહીંયા જો કેલેન્ડર છે કે જાન્યુઆરી મહિનાનું કેલેન્ડર છે અહીંયા વારના નામ આડી એરોળમાં લખેલ છે કે સોમવાર મંગળવાર બુધવાર ગુરુવાર શુક્રવાર શનિવાર ને રવિવાર હવે રવિવારમાં જે તારીખો છે એ લાલ રંગથી લખેલ છે કેમ તો કારણ કે રવિવારે રજા હોય તો જે દિવસે રજા હોય એ દિવસની તારીખ લાલ રંગથી કેલેન્ડરમાં લખેલ હોય છે જાન્યુઆરીમાં કેટલા દિવસો હોય તો એકત્રીસ દિવસો હોય ધારો કે આપણે જાન્યુઆરી મહિનામાં બુધવાર કઈ કઈ તારીખે આવે છે એ જાણવું હોય તો બુધવારવાળા ખાનામાં જોઈશું તો જુઓ ત્રણ તારીખ દસ તારીખ સત્તર તારીખ ચોવીસ તારીખ અને એકત્રીસ તારીખે બુધવાર આવે છે રવિવાર કઈ કઈ તારીખે આવે છે તો સાત તારીખ ચૌદ તારીખ એકવીસ અને અઠ્યાવીસ હવે ઉત્તરાયણ કઈ તારીખે આવે ને કયા વારે તો ઉત્તરાયણ ચૌદ તારીખે આવે તો કયા વારે આવશે તો રવિવારે આવશે એ જ રીતે ફેબ્રુઆરી ફેબ્રુઆરી મહિના દિવસો કેટલા તો અઠ્યાવીસ ફેબ્રુઆરી મહિનામાં સોમવાર કેટલા હોય તો જો અહીંયા સોમવાર પાંચ બાર ઓગણીસ અને છવ્વીસ તારીખે છે તો કેટલા સોમવાર થાય એક બે ત્રણ અને ચાર તો ફેબ્રુઆરી મહિનામાં ચાર સોમવાર આવશે ત્યારબાદ માર્ચ છે માર્ચ મહિનાના એકત્રીસ દિવસો છે કે માર્ચ મહિનામાં કઈ કઈ તારીખે ગુરુવાર હશે તો આપણે ગુરુવારવાળા ખાનામાં જોઈશું કે પહેલી આઠમી પંદરમી બાવીસમી અને ઓગણત્રીસમી તારીખે ગુરુવાર આવશે એ જ રીતે એપ્રિલ તો એપ્રિલના ત્રીસ દિવસો હોય છે કે કઈ કઈ તારીખે શુક્રવાર હશે તો શુક્રવાર વાળા ખાનામાં ઊભી લાઈનમાં જોઈશું કે છ તેર વીસ અને સત્યાવીસ તારીખે શુક્રવાર હશે એ જ રીતે મે મહિનો તો કે મે મહિનામાં એકત્રીસ દિવસો હોય મે મહિનામાં શનિવાર કઈ કઈ તારીખે છે તો આપણે શનિવારવાળા ખાનામાં જોઈએ ઊભી લાઈનમાં તો કે પાંચ બાર ઓગણીસ અને છવ્વીસ તારીખે શનિવાર હશે આ સિવાય આપણે તિથિ કે તહેવાર જોવો હોય તો પણ એ રીતે જોઈ શકીએ જૂન તો જૂન મહિનાના ત્રીસ દિવસો એ જ રીતે જુલાઈ તો જુલાઈના એકત્રીસ દિવસો હોય ઓગસ્ટમાં પણ એકત્રીસ દિવસો હોય કે જુલાઈ ને ઓગસ્ટમાં કેટલા કેટલા દિવસો હોય તો બંને મહિનાના એકત્રીસ એકત્રીસ દિવસો છે એ જ રીતે સપ્ટેમ્બર તો સપ્ટેમ્બરમાં કેટલા દિવસો હોય ત્રીસ હવે સપ્ટેમ્બરમાં બુધવાર કઈ કઈ તારીખે હોય તો પાંચ બાર ઓગણીસ અને છવ્વીસ તારીખે બુધવારે છે એ જ રીતે ઓક્ટોમ્બર તો ઓક્ટોમ્બરમાં કેટલા દિવસો હોય તો એકત્રીસ નવેમ્બરમાં ત્રીસ અને ડિસેમ્બરમાં એકત્રીસ હવે આ કેલેન્ડર ઉપરથી આપણી જન્મ તારીખ કયા વારે આવે છે એ પણ જોઈ શકીએ કઈ તિથિ કયો તહેવાર કયા વારે આવે અથવા તો કયા મહિનામાં હોય એ આપણે કેલેન્ડર ઉપરથી જાણી શકીએ હવે જુઓ અહીંયા કે ક્યાંક ગરમી ક્યાંક ઠંડી ક્યાંક અહીં આપણે ચિત્રો પરથી શિયાળો ઉનાળો અને ચોમાસું ત્રણ ઋતુઓ વિશે સમજ મેળવીશું કે હું અશરફ છું હું કાશ્મીરમાં રહું છું વર્ષનો મોટો ભાગ અહીં ખૂબ ઠંડી પડે છે તેનાથી મારા દાંત કકડે છે મને સૂરજના તડકામાં બેસવાનું કે તાપણીએ તાપવાનું ગમે છે તો કઈ ઋતુ ચાલતી છે તો શિયાળો કારણ કે શિયાળામાં ઠંડી પડે અહીંયા જો બાજુમાં તાપણું કરીને તાપે પણ છે ત્યારબાદ લક્ષ્મી તો કે હું લક્ષ્મી છું હું ચેન્નાઈમાં રહું છું અત્યારે ખૂબ ગરમી પડી રહી છે ખુલ્લા પગે ચાલવાથી પગના તળિયા દાજી જાય છે મને પાણીના ઓજમાં રહેવાનું ગમે છે તો કઈ ઋતુ છે ઉનાળો છે કે ઉનાળામાં ગરમી પડે પછી હું રૂબૈયા છું હું મેઘાલયમાં રહું છું અહીં મુશળધાર વરસાદ વરસતો રહે છે મોટે ભાગે સૂર્ય વાદળોથી ઢંકાયેલો રહે છે તો કઈ ઋતુ ચાલતી હશે તો ચોમાસાની ઋતુ છે કે ચોમાસામાં વરસાદ વધુ પડે વાદળો હોય એના કારણે સૂર્ય આપણને દેખાય નહીં અહીંયા જો બાજુમાં વરસાદથી બચવા માટે છતરી ઓઢીને લોકો જાય છે તો આપણે ત્રણ ઋતુઓ જોઈ શિયાળો તો શિયાળામાં ઠંડી પડે ઉનાળો ઉનાળામાં ગરમી પડે અને ચોમાસું ચોમાસામાં વરસાદ પડે પછી અહીંયા આપણે ઈ સિશન પ્રમાણે મહિનાના નામ જોઈશું ક્રમમાં પછી ઋતુઓમાં કયા કયા મહિનાઓનો સમાવેશ થાય એ પણ જોઈશું અહીંયા જુઓ પહેલો મહિનો જાન્યુઆરી બીજો ફેબ્રુઆરી ત્રીજો માર્ચ ચોથો એપ્રિલ પાંચમો મે છઠ્ઠો જૂન સાતમો જુલાઈ આઠમો ઓગસ્ટ નવમો સપ્ટેમ્બર દસમો ઓક્ટોબર અગિયારમો નવેમ્બર બારમો ડિસેમ્બર પહેલો મહિનો જાન્યુઆરી અને છેલ્લો મહિનો ડિસેમ્બર હવે આપણે ઋતુ પ્રમાણે મહિનાઓનું વર્ગીકરણ કરીશું તો અહીંયા જુઓ શિયાળો ચાલે છે તો શિયાળામાં કયા કયા મહિનાઓનો સમાવેશ થશે તો આ ઓક્ટોમ્બર નવેમ્બર ડિસેમ્બર અને જાન્યુઆરી આ ચાર મહિનાઓમાં શિયાળાની ઋતુ ચાલતી હોય છે સામાન્ય રીતે કે ઓક્ટોમ્બરથી શિયાળાની શરૂઆત થઈ જાય છે એ જ રીતે આ બાજુ ઉનાળાની ઋતુ છે કે ઉનાળામાં ગરમી પડે ગરમીમાં આપણને આઈસ્ક્રીમ ખાવાની પણ મજા આવે તો ઉનાળામાં કયા કયા મહિનાઓનો સમાવેશ થાય તો ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ અને મે આ ચાર મહિનાનો સામાન્ય રીતે સમાવેશ થશે ત્યારબાદ ચોમાસું ચોમાસામાં વરસાદ પડે વરસાદથી બચવા માટે આપણે છત્રીઓટી અથવા તો રેઇનકોટનો ઉપયોગ કરીએ છીએ તો ચોમાસામાં જૂન જુલાઈ ઓગસ્ટ અને સપ્ટેમ્બર આ ચાર મહિનાનો સામાન્ય રીતે સમાવેશ થાય છે ત્યારબાદ જવાબ આપો કે શિયાળામાં તમારા દાંત ઠંડીથી કકડે છે હા કે ના તો શિયાળામાં ઠંડી પડે તો આપણા દાંત કકડે તો આપણે હા ઉપર ખરા નિશાની કરીશું કે ઉનાળામાં ખુલ્લા પગે ચાલવાથી તમારા પગ દજાય છે તો ઉનાળામાં ગરમી પડે આપણે ખુલ્લા પગે ચાલીએ તો પગ દજાય તો આ લખીશું તો આ ઉપર ખરા નિશાની ત્યારબાદ એક એવા માસનું નામ આપો કે જેમાં તમે સરળતાથી ખુલ્લા પગે ફરી શકો ઓક્ટોબર અને નવેમ્બર એવા માસ છે કે આપણે સરળતાથી ફરી શકીએ તો અહીંયા આપણે ઓક્ટોબર લખીશું ત્યારબાદ શું તમે ઘણા દિવસો સુધી વરસાદ પડતો જોયો છે તો હા આવશે તો અહીંયા આપણે હા લખીશું ત્યારબાદ તમારા વિસ્તારમાં સૌથી વધારે વરસાદ કયા માસમાં પડે છે તો જુલાઈમાં પડે છે તો આપણે જુલાઈ લખીશું તમારા વિસ્તારમાં વધારે ગરમી કયા માસમાં પડે છે તો મે મહિનામાં કે તમારા વિસ્તારમાં વધારે ઠંડી કયા માસમાં પડે છે તો ડિસેમ્બર અને જાન્યુઆરીમાં તો આપણે જાન્યુઆરી લખીશું કે નીચે આપેલા મહિનામાં કયા કયા ફળો અને શાકભાજી બજારમાં વધુ જોવા મળે લખો કે ચિત્રો દોરો અહીંયા આપણે મે અને જૂનમાં કયા કયા ફળો બજારમાં વધુ જોવા મળે અને કઈ કઈ શાકભાજી વધુ જોવા મળે એના ચિત્રો પણ દોરી શકીએ અથવા તો તે જે તે શાકભાજી કે ફળનું નામ પણ લખી શકીએ જુઓ કે ફળ ફળ મે જૂનમાં કયા કયા બધું જોવા મળે તો કે કેરી છે જાંબુ ટેટી છે તડબૂચ છે એ જ રીતે શાકભાજીમાં બટાકા છે ભીંડા દૂધી તુરિયા છે ગલકા છે પછી ચોળી છે એ જ રીતે ડિસેમ્બર જાન્યુઆરીમાં ફળોમાં જોઈએ તો બોર જામફળ શેરડી સંતરા પછી શાકભાજીમાં વટાણા છે રીંગણા છે ફુલાવર છે કોબીજ છે પાલક છે મેથી છે આવી બધી શાકભાજીઓ જોવા મળે ત્યાર પછી ખૂટતા માસના નામ લખો અહીંયા અંગ્રેજી માસના નામ આપેલ છે આપણે ખૂટતા માસના નામ લખીશું કે જાન્યુઆરી પછી ફેબ્રુઆરી આવે તો ફેબ્રુઆરી લખીશું પછી માર્ચ આવે તો માર્ચ લખીશું પછી એપ્રિલ મે મે પછી કયો મહિનો આવે જૂન તો જૂન લખીશું પછી જુલાઈ આવે તો જુલાઈ લખીશું ઓગસ્ટ ઓગસ્ટ પછી સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર અને છેલ્લે ડિસેમ્બર તો ડિસેમ્બર લખીશું અહીંયા પણ ગુજરાતી માસના નામ આપેલ છે આપણે ખૂટતો માસના નામ લખીશું ગુજરાતી માસમાં પહેલો મહિનો કારતક પછી માગસર માગસર પછી પોષ પોષ પછી મહા મહા પછી ફાગણ આવે પછી ચૈત્ર વૈશાખ વૈશાખ પછી જેઠ જેઠ પછી અષાઢ શ્રાવણ ભાદરવો અને આસો એ જ રીતે ખાલી જગ્યાઓ પૂરો કે રવિવાર પછી કયો વાર આવે તો રવિવાર પછી સોમવાર આવે સોમવારના બે દિવસ પછી ધારો કે આજે સોમવાર છે એના પછી મંગળવાર મંગળવાર પછી બુધવાર બુધવાર પછી કયો વાર આવશે ગુરુવાર તો અહીંયા ગુરુવાર આવશે તો ગુરુવાર લખીશું શનિવાર પહેલા કયો વાર આવે તો શનિવાર પહેલા શુક્રવાર આવે મંગળવારના ત્રણ દિવસ પછી ત્રીજા દિવસે નહીં પણ ત્રણ દિવસ પછી તો મંગળવાર પછી આપણે ત્રણ દિવસ ગણીએ બુધ ગુરુ શુક્ર અને એના પછી કયો આવે શનિ તો અહીંયા શનિ લખીશું ત્યારબાદ નીચેના ચિત્ર જોઈને તહેવાર ઓળખો કે અહીંયા પિચકારીનું ચિત્ર છે તો રંગોનો તહેવાર કયો ગણાય તો હોળી તો હોળી લખીશું અહીંયા આ પતંગ છે તો ઉત્તરાયણમાં આપણે પતંગ ચગાવીએ તો ઉત્તરાયણ લખીશું ફટાકડા તો ફટાકડા આપણે દિવાળીના તહેવારમાં ફોડીએ તો દિવાળી લખીશું રાખડી રક્ષાબંધનમાં બંધાય તો રક્ષાબંધન લખીશું સાંતા ક્લોઝનું ચિત્ર છે તો આ નાતાલનો તહેવાર છે તો અહીંયા નાતાલ લખીશું આ દાંડિયા છે તો નવરાત્રિના તહેવારનું છે તો નવરાત્રિ લખીશું ત્યાર પછી સાચા જવાબ પર ગોળ કરો કે કયા માસમાં ખૂબ ઠંડી પડે છે તો કયા માસમાં ખૂબ ઠંડી પડે છે ડિસેમ્બરમાં તો આપણે ડિસેમ્બર ઉપર ગોળ કે બોક્સ કરીશું ત્યારબાદ કયા માસમાં ખૂબ ગરમી પડે છે મે જાન્યુઆરી કે નવેમ્બર તો મે મહિનામાં ખૂબ ગરમી પડે તો આપણે મે ઉપર બોક્સ કરીશું ઉત્તરાયણ કયા માસમાં આવે છે તો ઉત્તરાયણ કયા માસમાં આવે જાન્યુઆરીમાં તો આપણે જાન્યુઆરી ઉપર ગોળ કરીશું ત્યારબાદ નાતાલ કયા માસમાં આવે તો નાતાલ છે એ ડિસેમ્બરમાં આવે તો આપણે ડિસેમ્બર ઉપર બોક્સ કરીશું તો આ સાથે જ બાળ મિત્રો એકમ ત્રેવીસ મારો મજાનો દિવસ અહીં પૂર્ણ થાય છે આશા રાખું છું કે આપ સૌને મજા આવી છે જો મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા એકમ સાથે જય હિન્દ